તો જો એના માટે હાઇડ્રોજન પરમાણુનું ઉદાહરણ લઈએ તો રુધિરપટના પરમાણુ મોડેલ પ્રમાણે હાઇડ્રોજન પરમાણુ છે એનો આ કેન્દ્રીય ભાગ એ ન્યુક્લિયસ કે જે ધન વિદ્યુત ભારિત હશે ઇલેક્ટ્રોન એની આજુબાજુ જુદી જુદી કક્ષાઓમાં વર્તુળાકાર ગતિ કરતા હશે બરાબર ધારો કે આ ત્રિજ્યાની કક્ષામાં v જેટલા કક્ષીય વેગથી ઇલેક્ટ્રોન ભ્રમણ કરે છે બરાબર ન્યુક્લિયસની આસપાસ એક ઇલેક્ટ્રોન v જેટલી કક્ષીય ઝડપથી આ ત્રિજ્યાના વર્તુળાકાર પથ ઉપર ભ્રમણ કરે છે આપણે આગળ એવું ભણી ગયા છીએ કે વર્તુળાકાર ગતિ કેન્દ્રગામી બળ વગર શક્ય બને તો જો અહીંયા પણ ઇલેક્ટ્રોનને વર્તુળાકાર ગતિ કરવી હોય ન્યુક્લિયસની આજુબાજુ તો એના માટે એને કેન્દ્રગામી બળ મળી રહેવું જોઈએ બરાબર તો એ કેન્દ્રગામી બળ કોણ આપશે તો વિદ્યુત ચુંબકીય વાદ પ્રમાણે કુલમ્બના નિયમ પ્રમાણે ધન અને ઋણ વિદ્યુતભારો વચ્ચે કુલંબીય બળ લાગે અને અહીંયા વિજાતીય છે એટલે આકર્ષી બળ લાગશે તો એ જે કુલંબીય આકર્ષી બળ છે એ ઇલેક્ટ્રોનને પરિભ્રમણ કરવા માટે જરૂરી કેન્દ્રગામી બળ પૂરું પાડશે એટલે આપણે આવું કહી શકાય કે ઇલેક્ટ્રોનને જરૂરી કેન્દ્રગામી બળ એ કયું થશે તો એ કુલંબીય આકર્ષી બળ ઇલેક્ટ્રોનને જરૂરી કેન્દ્રગામી બળ એ કુલંબીય આકર્ષી બળ છે કેન્દ્રગામી બળ તો એ mv² / r અને કુલંબ બળ k q1 q2 / r² એટલે k ના બદલે 1 / 4 pi epsilon 0 મૂકીશું q1 અને q2 એટલે e² / 4 pi epsilon 0 into r² થશે r કેન્સલ કરીએ આ બાજુથી ને આ બાજુથી r² કેન્સલ થાય આને બે બાજુએ 1 / 2 વડે પહેલા ગુણી નાખીએ 1 by 2 એટલે આ 1 half mv square થઈ જાય is equal to આ બાજુ e square upon 8 by epsilon 0 આ થાય 1 by 2 એટલે ગતિ ઉર્જા છે 1 by 2 ગતિ ઉર્જા છે તો આ આપણને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા મળશે બરાબર જે આપણે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા શોધવાની છે એમાં એની જરૂર પડશે ને ઇલેક્ટ્રોનની ગતિ ઉર્જા એ કુલ ઉર્જા લઈએ ત્યારે કુલ ઉર્જા બરાબર ગતિ ઉર્જા વત્તા સ્થિતિ ઉર્જા ત્યારે આ કુલ ઉર્જા કરે ગતિ ઉર્જાની જરૂર પડશે કુલ ઉર્જા આના ઉપરથી આપણે તો કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર બનાવવાનું છે તો આગને કરતા બનાવો તો ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા તમે આગને કરતા બનાવો એટલે e square upon 4 pi epsilon 0 m v square તો આ ઇલેક્ટ્રોન ની કક્ષીય ત્રિજ્યા પણ આ હાઇડ્રોજન પરમાણુ માટે છે શેના માટે છે હાઇડ્રોજન પરમાણુ જો બીજો કોઈ પરમાણુ હોય તો અહીંયા વિદ્યુત ભાર તમારે ન્યુક્લિયસ નો કયો ગણવો પડે z e ગણવો પડે તો પછી અહીંયા z e square આવે તો પછી અહીંયા તમારે શું લખવું પડે z e square આવે સૂત્ર એટલો ફેર પડશે બરાબર તો આ કક્ષીય ત્રિજ્યાનું સૂત્ર છે એના ઉપરથી કક્ષીય ઝડપ એ મળે તમે આ સૂત્રમાંથી v ને કરતા બનાવી દો એટલે તમને ઇલેક્ટ્રોનની કક્ષીય ઝડપ પણ મળી જાય હવે ઇલેક્ટ્રોનની કુલ ઉર્જા
ઊર્જાનો સૂત્ર બનાવવાનો છે કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા ગતિ ઊર્જા આપણે પહેલેથી લઈ રાખી છે સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જા આપણને ખબર છે તો જો બે વિદ્યુત ભારો q1 અને q2 હોય તો સ્થિતિ ઊર્જા માઈનસ k q1 q2 / r જેટલી હોય આ સ્થિતિ ઊર્જા તો અહીંયા સ્થિતિ ઊર્જા કેટલી મળે ઇલેક્ટ્રોન માટે માઈનસ q1 q2 એટલે e સ્ક્વેર / 4 pi epsilon 0 into r થશે તો અહીંયા આ સ્થિતિ ઊર્જા થાય આપણી પાસે ગતિ ઊર્જા છે સ્થિતિ ઊર્જા છે બેનો સરવાળો કરીએ એટલે આપણને ઇલેક્ટ્રોન ની કુલ ઊર્જા મળશે કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા વત્તા સ્થિતિ ઊર્જા એટલે કે કુલ ઊર્જા બરાબર ગતિ ઊર્જા છે e સ્ક્વેર / 8 pi epsilon 0 r માઈનસ સ્થિતિ ઊર્જા e સ્ક્વેર / 4 pi epsilon 0 into r થશે ચલો આ બે ની બાદબાકી કરી નાખો તો શું બાકી રહે માઈનસ e સ્ક્વેર / 8 pi epsilon 0 into તો આ ઇલેક્ટ્રોન જે આ કક્ષામાં ભ્રમણ કરતો હશે ન્યુક્લિયસ ની આજુબાજુ ત્યારની એની કુલ ઊર્જા અને એ કુલ ઊર્જા ઋણ છે એનો અર્થ શું થયો કુલ ઊર્જા ઋણ હોય એટલે એ બંધિત અવસ્થામાં છે એટલે ઇલેક્ટ્રોન ન્યુક્લિયસ ની આજુબાજુ જે ભ્રમણ કરશે એમાં એ બંધિત અવસ્થામાં છે એમાંથી છટકી શકે જો તમારે ઇલેક્ટ્રોન ને આ કક્ષાઓમાંથી બહાર કાઢવા હોય તો એને જેટલી એની ઋણ ઊર્જા છે એટલી જ એની ઊર્જા કેટલી પ્લસ આપવી પડે એટલે આટલી જ ઊર્જા જો ઇલેક્ટ્રોન ને પ્લસ આપો તો એ આ કક્ષામાંથી બહાર નીકળી શકે નહીતર એ બંધિત અવસ્થામાં છે અને આટલી જ ઊર્જા એને પ્લસ આપો ઇલેક્ટ્રોન એને પછી ઇલેક્ટ્રોન ની બંધન ઊર્જા કહેવાય એને શું કહેવાય ઇલેક્ટ્રોન ની બંધન ઊર્જા એ પહેલા EB બાઉન્ડ એનર્જી કહેતા હતા એટલે EB વડે દર્શાવાય તો ઇઝ ઇક્વલ ટુ પ્લસ E સ્ક્વેર 8 બાય એપ્સાયલોન 0 ઇન્ટુ r એટલે જેટલી એની કુલ ઊર્જા અહીંયા છે એટલી જ એને પ્લસ આપવી પડે તો એ આમાંથી છટકી શકે એને એની બંધન ઊર્જા કહેવાય બરાબર તો આ હાઇડ્રોજન પરમાણુ માટે ઇલેક્ટ્રોનની કક્ષીય ત્રિજ્યા અને ઇલેક્ટ્રોનની કુલ ઊર્જા આમાં એક ધ્યાન રાખો કે ગતિ ઊર્જા ઇલેક્ટ્રોનની જુઓ તમે મૂલ્ય આટલું જ છે પણ પ્લસ ગતિ ઊર્જા મૂલ્ય આટલું જ છે પણ કેવી છે પ્લસ સ્થિતિ ઊર્જા તો એક કુલ ઊર્જા કરતા બમણી છે સ્થિતિ ઊર્જા એક કુલ ઊર્જા કરતા બમણી છે એટલે તમે આવું પણ યાદ રાખી શકો કે U ઇઝ ઇક્વલ ટુ 2E સ્થિતિ ઊર્જા એ ગતિ ઊર્જા કરતા અરે કુલ ઊર્જા કરતા બમણી છે અને એ જ રીતે તમારે ગતિ ઊર્જા માટે લખવું હોય તો તો ગતિ ઊર્જા k બરાબર એ સ્થિતિ ઊર્જા જેટલી જ છે પણ મૂલ્ય એનું અરે કુલ ઊર્જા જેટલી પણ મૂલ્ય એનું પ્લસ તો k બરાબર માઇનસ e થાય બરાબર જ્યારે U બરાબર શું થશે 2E થશે સમજાય એટલે જો તમને કુલ ઊર્જા આપી હોય તો ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા આ રીતે શોધી શકાય કુલ ઊર્જા ઉપરથી ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા આ રીતે મળશે
એક આવો આપણે સ્વાધ્યાયમાં દાખલો પણ છે જો કે આપણે જેમાં કુલ ઊર્જા આપી છે અને ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા શોધવાની છે જો સ્વાધ્યાયનો દાખલા નંબર 12.5 આપ્યો છે જો હાઇડ્રોજન પરમાણુની ધરા અવસ્થાની ઊર્જા -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે એટલે આપણે હાઇડ્રોજન પરમાણુની કુલ ઊર્જા આપી દીધી ગણાશે એ -13.6 ઇલેક્ટ્રોન વોલ્ટ છે બરાબર અને પછી બીજી આપણે કિંમત આપી છે આ અવસ્થામાં ઇલેક્ટ્રોનની ગતિ ઊર્જા અને સ્થિતિ ઊર્જા કેટલી હશે તો આ રહ્યો જવાબ કુલ ઊર્જા આપી છે તો આ અવસ્થામાં તેની સ્થિતિ ઊર્જા તો સ્થિતિ ઊર્જા કેટલી હશે કુલ ઊર્જા કરતા બમણી એટલે 2e એટલે આને બે વડે ગુણી કાઢી છે એ સ્થિતિ ઊર્જા થાય અને ગતિ ઊર્જા કેટલી થાય તો ગતિ ઊર્જા k બરાબર છે માઈનસ e એટલે કુલ ઊર્જા જેટલી જ હશે પણ પ્લસ હશે એટલે માઈનસ ઇનટુ માઈનસ પ્લસ થઈ જાય તો આ દાખલો આપણે આજે લખાયો એના ઉપર જ આધારિત છે બરાબર